વડોદરા જિલ્લાના પાદરા નગરમાં કચરાનો દેખાયો સામ્રાજ્ય. કચરાના વંટોળ સરદાર સાહેબની પ્રતિમાને લીધી ઝપટમાં. પાદરા નગરમાં સરદાર સાહેબની પ્રતિમા પાસે કચરો અને દારૂની બોટલ દેખાઈ. પાલિકાના અધિકારીઓની બેદરકારી સામે આવી. જ્યારે કોઈ વિભૂતિની જન્મજયંતિ હોય કે પુણ્યતિથિ હોય ત્યારે જ પ્રતિમાને પુષ્પ અર્પણ કરાય છે. ત્યારે જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ માટે જોવા મળે છે અને પ્રજા સમક્ષ દેખાડો કરવામાં આવે છે કે અમે કંઈક કરી રહ્યા છે, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. હવે પાદરા નગરને કોણ કચરાથી બચાવશે એ જ મોટો પ્રશ્ન છે. કેમેરામેન પરેશ પરમાર સાથે અજય વાઘેલાની ખાસ રિપોર્ટ. પાદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરાના વિસ્તારની અંદર નવા એસટીડીએફઓ સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને આજરોજ સાફ સફાઈનો અમે કાર્યક્રમ રાખેલ છે. અમે પાદરા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પાદરા નગરપાલિકાની બેદરકારીને કારણે તેઓએ કોઈપણ પ્રકારની સાફ સફાઈ હજી કરેલ નથી. તે છતાં અમે પાદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ આ સફાઈ કાર્યક્રમ રાખેલ છે. પાદરાની અંદર 3 જ પ્રતિમાઓ આવેલી છે. એક તો જકાતનાકા વિસ્તારની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આવેલી છે. જૂના બસ ડેપો પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે અને સ્ટેશન પાસે મહારાજા સયાજીરાવની પ્રતિમા આવેલી છે. જો પાદરા નગરપાલિકા આ 3 પ્રતિમાઓને અઠવાડિયાની અંદર 2-3 વાર સાફ સફાઈ કરે તો સમયસર આવે ના, અને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ સાફ સફાઈ કરતા નથી. તે છતાંય અમે રજૂઆત કરેલી છે અને આવતા સોમવારે અમે ફરી આવેદનપત્ર આપી કે અઠવાડિયાની અંદર 2-3 વાર આવી પ્રતિમાઓ તેમજ પાદરા શહેરના તમામ જાહેર માર્ગોને પાદરા નગરપાલિકા દ્વારા અઠવાડિયામાં 2-3 વાર તેને સાફ સફાઈ કરવામાં આવે એવી પાદરા શહેર કોંગ્રેસની માગણી છે.